કોરોનાના હોટસ્પોટ વિસ્તારમાં ભુજ નગરપાલિકા શું કામગીરી કરી રહી છે તે જાણીએ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન બોડા સાથેની એક મુલાકાતમાં. કોરોના વાયરસ હેઠળ સૌપ્રથમ પહેલાં એક કેસ મહિનાનો કેસ મળ્યો હતો, ત્યાર પછી ભુજમાં જે લોકોને હોમ ક્વોરન્ટાઇન કર્યા હતા, જે બહારથી આવ્યા છે એ લોકો, એમના જેટલા એરિયા હતા એ એરિયામાં નગરપાલિકાએ ડિસઇન્ફેક્શનનો સ્પ્રે કરવામાં આવેલો છે. અને અત્યારે જે માધાપર એરિયા જે કહે છે, ખરેખર એ વોર્ડ નંબર 10માં ભુજમાં આવે છે અને છીવાડાનો હદ પર આવેલું મકાન છે, એમાં જે એક વાયરસ જે એક સોની જે હતા એમનો પોઝિટિવ કેસ મળતા એમની જે બે ગલીઓ હતી એ ગલીઓને એકદમ રેડ ઝોનમાં રાખી અને ટોટલી એને સીલ કરવામાં આવ્યું છે. બે જે લાઇન છે મકાનો, અંદાજિત 25 જેટલા મકાનો છે, એને સીલ કરવામાં આવ્યું છે અને ત્યાં એ રહેવાસીએ કોઈ બહાર નહીં જવું અને કોઈ અંદર નહીં જવું પ્રમાણે આખું સીલ કરીને મૂક્યો છે. અને ત્યાં ફક્ત એક જ નગરપાલિકાના કર્મચારી છે જે એમની એસેન્શિયલ સર્વિસ જે છે, શાકભાજી જે કરેલું છે, એની ડિલિવરી હમણાં ઘરની આગળ મૂકી અને કરી આપવામાં આવે છે. અને આ જે ક્રિષ્ના પાર્ક સોસાયટી છે એને અડીને જે આખો સિવમ પાર્ક છે, આરટીઓ રિલોકેશનની રિલોકેશન છે, આ ટોટલી એરિયાને ક્લસ્ટર ક્વોરન્ટાઇન કરવામાં આવેલું છે. અને એમાં પણ પોલીસ બંદોબસ્ત મૂકી અને બહારની કોઈ વ્યક્તિ જાય નહીં અને અંદરની કોઈ વ્યક્તિ બહાર ના જાય એ પ્રમાણે સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી અને કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને આ એરિયામાં જે કોઈ વાહન જાય એ વાહનને સ્પ્રે કરી ડિસઇન્ફેક્શન કરી અને પછી જ અંદર મોકલવામાં આવે છે અને બહાર નીકળે ત્યારે પણ એ જ પ્રક્રિયા કરવામાં આવે છે. અને આ એરિયામાં જે ક્લસ્ટર ક્વોરન્ટાઇન કર્યું છે એમાં એમની જીવન જરૂરિયાતની ચીજવસ્તુ માટે હોમ ડિલિવરી કરવામાં, હોમ ડિલિવરીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે વહીવટીતંત્રના સહકારથી. એ ફક્ત જે 10 જણ હોમ ડિલિવરી માટે નક્કી કરેલા છે ફક્ત એટલા લોકોને જ પ્રવેશ આપવામાં આવે છે. અને એ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શન પણ અલગથી ચાલુ છે. પ્લસ આ સોસાયટીમાં ડોર ટુ ડોર સર્વે આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવે છે અને એમાં જે લોકો હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે એમને યક્ષ મંદિર ખાતે રાખવામાં આવે છે. અને યક્ષ મંદિર ખાતે પણ નિયમિત એની યક્ષ મંદિરની સાફસફાઈ થાય અને ત્યાં ડિસઇન્ફેક્શનનો સ્પ્રે થાય અને એ જે સફાઈ કરવા જાય છે એ કર્મચારીઓને પૂરતા પ્રોટેક્શન આપી, માસ્ક, ગમબૂટ, મોજા, સૂટ કમ્પ્લીટ રાખી અને એમને સાફસફાઈ કરવામાં આવે છે. અને એ કર્મચારીઓ બહાર નીકળ્યા પછી એ ટોટલ સૂટનો જેટલા પણ કપડાં પહેલા બધાને ડિસઇન્ફેક્શનનો સ્પ્રે મારી અને જંતુમુક્ત કરવામાં આવે છે, જેથી આ જે ક્વોરન્ટાઇન રાખેલામાં જો સંક્રમણ થયું હોય તો એ નગરપાલિકાના સફાઈ કર્મચારીને પણ ના લાગુ થાય એની પણ તકેદારી લેવામાં આવે છે. અને હાલમાં અત્યારે રામનગરી ખાતે એક શંકાસ્પદ મળ્યું છે, ત્યાં પણ આજે સ્પ્રેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.